Okay, so hello everyone, welcome to the Sarthak Biology Institute. Chapter માં મતલબ કે ટોટલ અત્યાર સુધી આપણે જે એમસીક્યુ સોલ્વ કર્યા છે બરોબર ઘણા બધા એમસીક્યુ બહુ સારા હતા બરોબર 10માં ચેપ્ટર સુધી જેટલા પણ પ્રશ્નો સોલ્વ કર્યા છે બધા સારા હતા આઈ હોપ કે લગભગ તમને ભી મજા આવતી હશે બરોબર જેટલા મેક્સિમમ બેટા એમસીક્યુ સોલ્વ કરશો એટલી તમારી પ્રેક્ટિસ વધશે અને તમને ખ્યાલ હોય તો બેટા પ્રેક્ટિસ તો વધશે એ તો બરોબર છે પણ એની સાથે સાથે પ્રેક્ટિસની સાથે સાથે થશે શું તો એમસીક્યુ તમને ખબર પડવા માંડશે તમારી નજર સમક્ષ એક વખત એક પ્રશ્ન ફરી ગયેલો હશે કે ના ભાઈ આ એમસીક્યુ માં કઈક આવો જવાબ સરે કીધેલો હતો અને આવું કઈક આવતો તો હતો બરોબર એવું ઘણું બધું જે છે એ ધીમે 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 તમારા મગજમાંથી ફરતું રહેશે બરોબર છે મતલબ મારો કહેવાનો એકમાત્ર એટલો જ છે બેટા કે બસ રેગ્યુલરમાં રેગ્યુલર પ્રેક્ટિસ કરતા રહેજો બરોબર છે તો તમને પણ ક્યાંક અને ક્યાંક એમસીક્યુ જે છે મજા આવશે સોલ્વ કરવાની અને બધા જ એમસીક્યુ જે છે પ્યોર એનસીઆરટી બેઝિસ પર આપણે લઈ રહ્યા છે બરોબર તમને બી મજા આવશે એમસીક્યુ સોલ્વ કરવાની અને તમારા માર્ક પણ ઇન્ક્રીઝ થશે તો હવે આપણે આજે સ્ટાર્ટ કરવાના છે બેટા ચેપ્ટર નંબર 11 10 ચેપ્ટર આપણે કમ્પ્લીટ થઈ ચૂકેલા છે ઓલરેડી બરોબર છે ચલો તો વધારે વાર કરતા નથી ચાલુ કરી દઈએ છે બોલો ચેપ્ટર નંબર 11 માં પહેલો એમસીક્યુ બેટા સ્ક્રીન વિઝિબલ છે મને કન્ફર્મેશન આપજો ઓકે ચાલો ફર્સ્ટ એમસીક્યુ બ્રેડ માટે બાંધવામાં આવેલા લોટનું કદ વધવાનું કારણ જણાવો મતલબ ફૂલે છે એમ કહેવા માંગે શોર્ટમાં કે આપણે ભાઈ બ્રેડ માટે જે પેલું બાંધીએ છે એ ફૂલે કેમ છે એનું એકમાત્ર રીઝન શું છે તો જો સૌથી પહેલા એના વિશે અહીંયા આગળ આપણે વાત કરવા જઈએ ને તો કદાચ એવું કહી શકીએ કે બ્રેડમાં જે છે CO2 નો ઉભરો આવે બરોબર એના કારણે થઈ શકે હવે તમે એમ ના કીધા કે અહીંયા આગળ આ દિલ્હી આવશે બેટા કેમ કે ઘઉંનો લોટ કયો છે અહીંયા આગળ આપણે સ્પષ્ટ લખ્યું છે બ્રેડ તો બ્રેડ થોડી ઘઉંમાંથી બને હા આટા બ્રેડ આવે છે મને ખબર છે પણ એ વધવાનું કારણ શું છે ઉભરો આવવાનું કારણ CO2 છે પ્રશ્ન સરસ છે ગજબ લેવલના પ્રશ્નો છે દિલ્હી એટલા માટે નહીં આવે બેટા કે ઘઉંના લોટના જળ વિભાજન બાદ સ્ટાર્ચનું શર્કરામાં રૂપાંતરણ લોટ થોડી ગળ્યો થઈ જાય છે બરોબર લોટ એક સાથે જકડાયેલો રહે છે મતલબ બ્રેડમાં જે આપણે આથો લાવે છે તો આથો CO2 ને કારણે આવે છે ને હા એટલા માટે અહીંયા આગળ જે છે એ આવશે બરોબર છે આગળ વાત કરીએ સેકન્ડ ક્વેશ્ચન એગેરોસ જેલ ઇલેક્ટ્રોફોરેસિસમાં DNA નો અણુ કોના ઉપર આધાર પર અલગ પડે છે તો DNA ના કદ ઉપર કેમ કે તમને ખ્યાલ જ હશે આ એક પ્લેટ હતી અને એ પ્લેટ ઉપર તમને ખ્યાલ હશે બેટા કે મોટા અણુઓ જે છે એકદમ નજીક નજીક રહેતા હતા અને નાના અણુઓ જે છે ધીમે 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 જેટલા જેટલા શક્ય હોય એટલા દૂર જતા હતા બરોબર એટલે DNA ના કદ ઉપર જે છે આધાર રાખતું જોવા મળે છે એટલે સેકન્ડ માં આવશે બોમ્બે થર્ડ વન બોલો બેટા થર્ડ વન પુનઃ સંયોજિત DNA અણુની પ્રક્રિયા દરમિયાન DNA લાઇગેઝ હવે અહીંયા સિમ્પલ છે DNA લાઇગેઝ નું કાર્ય શું છે બરોબર બે અણુઓને જોડવાનું બરોબર છે તો જોડવાનું તો કોને જોડે જોડશે બોલો ઓપ્શન વાંચી લો બે DNA ના ટુકડા વચ્ચે ફોસ્ફોડાયસ્ટર બંધ ના ફોસ્ફોડાયસ્ટર બંધ હા હા બસ તો એ ફોસ્ફોડાયસ્ટર બંધ એના કારણે તો જોડશે બે DNA ના ટુકડા વચ્ચેના ફોસ્ફોડાયસ્ટર બંધને કારણે મતલબ હવે અહીં તમે કહેશો કે સર સી ના આવે પણ જો બધા જ પ્યુરિન અને પિરિમિડિન જોડવાય શક્ય ના થાય કેટલાક કહી શકાય બટ અહીંયા આગળ રાઈટ આન્સર અમદાવાદ થાય કે બે DNA ના ટુકડાની વચ્ચે ફોસ્ફોડાયસ્ટર બંધનું નિર્માણ કરવું અને એની સાથે સાથે આ DNA ના ટુકડાને જોડવા ફોસ્ફોડાયસ્ટર બંધનું નિર્માણ કરીને બરોબર ચાલો ચોથું નીચેનામાંથી કયું વિધાન રિસ્ટ્રિક્શન ઉત્સેચકો માટે સાચું નથી પૂછ્યું છે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો બે હતા બેટા
રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ અને રિસ્ટ્રિક્શન એક્ઝોન્યુક્લિયસ, એટલે એન્ડોન્યુક્લિયસ ને એક્ઝોન્યુક્લિયસ એમ. એટલે દેખી લઈએ તો જો તેના પાસે ન્યુક્લિઓટાઇડ ની ચોક્કસ શૃંખલા બાબતે ઓળખવાની ક્ષમતા હોય છે ના, તે એન્ડોન્યુક્લિયસ છે. વાયરસ માંથી તેમનું અલગીકરણ કરવા, આ સી ઇઝ ધ સી ખોટું છે, વાયરસ માંથી થોડું એનું અલગીકરણ કરવામાં આવ્યું હતું. આણ્વિક કાતર તરીકે એને ઓળખવામાં આવે ને, ખ્યાલ હશે તમને બેટા, રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ અને એક્ઝોન્યુક્લિયસ, જેને આપણે આણ્વિક કાતર તરીકે એને ઓળખીએ છીએ, બે અણુઓને કાપવા માટે વપરાતી કાતર, બરોબર. અને એને બેક્ટેરિયામાં હાજર હોય છે, વાયરસમાં નહીં, બરોબર છે. ચલો પાંચમો નંબર, નીચેનામાંથી કોણ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ માટેનો સ્ત્રોત નથી? નથી છે, હો, હિમોફિલિસ ઇન્ફ્લુએન્ઝા, હા છે એ તો, ઇ કોલાઈ બેક્ટેરિયા, યસ એ બી છે, એગ્રોબેક્ટેરિયમ ટ્યુમેફિસિયન્સ, ના એ નથી, તો સી ઇઝ ધ કરેક્ટ આન્સર, કારણ કે દ્વિદળી વનસ્પતિમાં રોગકારક છે. આર્ય જે છે ને, એગ્રોબેક્ટેરિયમ ટ્યુમેફિસિયન્સ, એ દ્વિદળી વનસ્પતિમાં રોગકારક છે, બરોબર. ચલો, વાહક તરીકે ઉપયોગમાં લેવાતા પ્લાઝ્મિડનું અગત્યનું લક્ષણ કયું છે? પ્લાઝ્મિડનું અગત્યનું લક્ષણની વાત કરેલી છે બેટા, શું કરશે પ્લાઝ્મિડ? સ્વયંજનન ની ઉત્પત્તિ, એ ડીએનએ ની શૃંખલા છે એટલા જ માટે સ્વયંજનન ની ઉત્પત્તિ કરશે. સાતમું, ડીએનએ ના અંત છેડા પરના ન્યુક્લિયોટાઇડ ને દૂર કરતા ઉત્સેચક નું નામ આપો. દૂર કરવા માટે શું આવશે? એક્ઝોન્યુક્લિયસ. અને ચોક્કસ જગ્યાથી કાપવા માટે તો એન્ડોન્યુક્લિયસ. તો અહીંયા આગળ પ્રશ્નમાં આન્સર શું આવશે? એક્ઝોન્યુક્લિયસ. અને યાદ હશે તમને, સૌ પ્રથમ શોધાયેલો હિન્દ ટુ છે એન્ડોન્યુક્લિયસ, યાદ હશે બેટા, હિન્દ ટુ સૌ પ્રથમ શોધાયેલો છે, એ બી યાદ હશે તમને. સૌ પ્રથમ શોધાયેલો એન્ડોન્યુક્લિયસ, બરોબર છે. ચલો ત્યારબાદ આઠમો નંબર, જનીન દ્રવ્યનું એક બેક્ટેરિયામાંથી બીજા બેક્ટેરિયામાં વહન દરમિયાન વાયરસને વાહક તરીકે પસંદ કરવામાં આવે છે, તો તે પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? પરાંતરણની પ્રક્રિયા. કેમ કે જનીન દ્રવ્યનું જ્યારે વહન થતું હોય તો વાયરસ જે છે એ વાહક તરીકે ઉપયોગ થાય, તો પરાંતરણ કહેવાશે. નવમો નંબર, બેક્ટેરિયામાંથી ડીએનએ ના અલગીકરણ દરમિયાન નીચેનામાંથી કયો ઉત્સેચક વપરાતો નથી? તો ડી ઓક્સીરીબોન્યુક્લિયસ, સી ઇઝ ધ કરેક્ટ આન્સર. કેમ કે લાઇસોઝાઇમ ઉત્સેચક વપરાય છે, રિબોન્યુક્લિયસ એ તો વપરાય છે, પ્રોટીએઝ બી વપરાય છે. ચલો દસમો, ટેક પોલિમરેઝ, ડીએનએ પોલિમરેઝ નું કાર્ય શું છે? મસ્ત પ્રશ્ન છે. મુખ્ય શૃંખલાના છેડા પરના પ્રારંભકોનું વિસ્તૃતીકરણ કહેવાય બેટા એને. ડીએનએ પોલિમરેઝ શરૂઆત કરનાર કારક છે ડીએનએ માંથી ડીએનએ સ્વયંજનન કરવા માટે, બરોબર. અગિયાર નંબર, પુનઃસંયોજિત ડીએનએ ની મદદથી માનવ જનીનની વડે બેક્ટેરિયલ કોષનું રૂપાંતરણ કરવામાં આવે છે, પરંતુ રૂપાંતરિત થયેલો કોષ એ ઈચ્છિત પ્રોટીન ઉત્પન્ન કરતો નથી, એનું કારણ જણાવો, એનું રીઝન શું હોઈ શકે છે? તો એનું રીઝન કંઈક એવું હોઈ શકે કે પેલા ઇન્ટ્રોન અને એક્ઝોન જે છે એને કારણે થઈ શકે, કે ભાઈ બેક્ટેરિયા દ્વારા જે માનવ જનીન હોય એના ઉપર આવેલા ઇન્ટ્રોન ઉપર પ્રક્રિયા ન થવી, એટલા જ માટે ઇન્ટ્રોન રેઝિસ થઈ જતા હતા. તો અમદાવાદ કરે આ આન્સર કહી શકાય, કેમ કે ઇન્ટ્રોન ઉપર સીધે સીધો પ્રોટીનના સંકેત ક્યારેય ધરાવતો નથી, બરોબર. અને માત્ર ને માત્ર તે મોટા ભાગે સુકોષ કેન્દ્રીયમાં જોવા મળે, એટલા માટે કહી શકો છો આવું, બરોબર. ચાલો બારમો નંબર, પીસીઆર એ શેના માટે પ્રચલિત છે? પોલિમરેઝ ચેઇન રિએક્શન. તો ડીએનએ પોલિમરેઝ ની હાજરી માટે, યજમાનમાં દાખલ કરવા માટે, ઉત્પત્તિ કરવા માટે, કે સહેલાઈથી ઉત્પન્ન થવા માટે? સીધી વસ્તુ છે બેટા, પીસીઆર એ થર્મોસ્ટેબલ ડીએનએ પોલિમરેઝ માટે પ્રચલિત છે. ચાલો તેર નંબર, કયું વિધાન એગેરોસ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ દ્વારા અલગ તારવેલા ડીએનએ માટે સાચું છે? હા, જો યાદ આવ્યું તો બેટા, એને ઇથિડિયમ બ્રોમાઇડ વડે અભિરંજિત કરી અને યુવી કિરણોની સારવાર આપવામાં આવતી હતી, યાદ છે? અને એને જ કારણે નારંગી રંગના તમને ટુકડાઓના કલર જે છે જોવા મળતા હતા, એટલે દિલ્હી ઇઝ ધ કરેક્ટ આન્સર. જો લખ્યું છે દિલ્હીમાં ઇથિડિયમ બ્રોમાઇડ દ્વારા અભિરંજિત કરેલા ડીએનએને યુવી કિરણની મદદ દ્વારા જોઈ શકવામાં આવે છે, બરોબર. એટલે ધ્યાનમાં રાખજો બેટા આ વસ્તુ. ચૌદ નંબર, રિસ્ટ્રિક્શન ઉત્સેચકમાં રિસ્ટ્રિક્શન શબ્દ શું સૂચવે છે?
રિસ્ટ્રિક્શન તો એનો મતલબ એવો થાય કોઈ ચોક્કસ જગ્યાએથી ડીએનએની કાપણી, મતલબ અહીંયા આગળ આવશે બોમ્બે. 15 નંબર, વાહકમાં રહેલા પ્રતિજૈવિક અવરોધક જનીનોને શેની પસંદગીમાં મદદ કરે છે? તો પરિવર્તિત કોષો કે જે પરિવર્તન પામે છે એની પસંદગીમાં મદદ કરે છે. 16 નંબર, નીચેનામાંથી કયો વિકલ્પ મોટા પ્રમાણમાં પુનઃસંયોજિત પ્રોટીન ઉત્પન્ન કરવા માટે વપરાય છે? પ્રોટીનને ઉપયોગ કરવો છે બેટા તો સીધી વસ્તુ છે, સતત અને સતત સંવર્ધન કરવું પડશે અને એટલા જ માટે એની પદ્ધતિ જે આવે એને સતત સંવર્ધન પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે, એટલે સી ઇઝ ધ કરેક્ટ આન્સર. બરોબર છે. ચલો 17 નંબર, પીસીઆર ટેકનોલોજી માટે નીચેનામાંથી કોનો નોબેલ પારિતોષિક એનાયત આપવામાં આવેલ છે? તો જોઈએ, તમને યાદ હોય તો ઈસવીસન 1985 માં કેરી મુલિસ નામના વૈજ્ઞાનિકને આપવામાં આવેલું હતું, 1985 માં. બરોબર છે. ચાલો એની પછી આવે 18 નંબરનો પ્રશ્ન, બેક્ટેરિયલ રૂપાંતરણ ઉષ્મા નિયંત્રણતા એટલે હીટ શોક મેથડ એ કઈ રીતે મહત્વનું છે? પેલા આ મેથડ શું છે એ જ નહીં ખબર હોય, કારણ કે ચોપડી બંધ નહીં આવ્યું. આ તમે કહેશો સર બહાર ના લઈ ગયા છો બેટા, બે ત્રણ હોય, હવે થોડાક તો બે ત્રણ હોય, સમજાઈ દઉં, ચિંતા ના કરશો. સૌથી પહેલા શું કરવામાં આવે ખબર, જે સારવાર આપેલા કોષો છે ને, જે ડીએનએને સારવાર આપવામાં આવી છે ઉત્સેચકોની, બરોબર, એમને વધારે કેલ્શિયમ સાથેના ડીએનએની સાથે સારવાર ફરીથી આપવામાં આવે અને ડીએનએને એન્ટર કરાવવામાં આવે છે. એમાં મતલબ શોર્ટમાં કહું ને તો ડીએનએને કોઈક બેક્ટેરિયામાં એન્ટર અથવા તો કોઈ કોષમાં એન્ટર કરાવવામાં આવે છે, બરોબર. અને એમાં વધારે સીએ પ્લસ ટુ જે છે એને કારણે શું થાય, તો કે ડીએનએ જે છે તમને ખબર જ છે, ડીએનએ જલાનુરાગી અણુ કે જલ વિતરાગી અણુ, બોલો, ડીએનએ જલાનુરાગી કે જલ વિતરાગી, બોલો બેટા, બે થી લાઈન છે. આ તો પીવાયક્યુ નો પ્રશ્ન છે. આ બોલો, એક્ઝેક્ટલી, ડીએનએ જે છે જલ વિતરાગી અણુ છે, એટલા જ માટે તે કોષરસ પટલમાંથી પસાર થઈ શકતો નથી, એટલા જ માટે તેને યોગ્ય ઉત્સેચકની સારવાર આપવામાં આવતી જોવા મળે છે અને જેને કારણે એને શું કરવામાં આવે, તો કે એની અંદર દાખલ કરવામાં આવે છે. આ તો બસ એ જ છે કે જો ઓપ્શન નંબર સી, બેક્ટેરિયાના કોષ દિવાલના છિદ્ર મારફતે ડીએનએને ઝડપથી પસાર કરવા, અંદર દાખલ કરવા માટે આ પ્રોસેસ કરવામાં આવતી જોવા મળે છે, બરોબર. 19 નંબર, પુનઃ આયોજિત ડીએનએ નો અણુ બનાવવા માટે નીચે પૈકી શેનું જરૂર પડતી નથી? બોલો, શેની જરૂર પડતી નથી? સીધી વસ્તુ છે, ઈ કોલાઈ બેક્ટેરિયાની કોઈ જરૂર નથી ડીએનએ નો અણુ બનાવવા માટે. ચલો ઈએફબી નું પૂરું નામ જણાવો. EFB કે જેને યુરોપિયન ફેડરેશન ઓફ ધ બાયોટેકનોલોજી એવું તરીકે એને ઓળખવામાં આવતું જોવા મળે છે, બરોબર, એટલે અમદાવાદ ઇઝ ધ કરેક્ટ આન્સર. 21, નિપજો અને સેવાઓ માટે પ્રાકૃતિક જીવ વિજ્ઞાન અને ખાલી જગ્યા તથા આણ્વીય અનુરૂપતાનું સંચાલન, મતલબ સમજો બેટા, નિપજો અને સેવાઓ માટે પ્રાકૃતિક જીવ વિજ્ઞાન તો એના માટેના સજીવો હોઈ શકે, કોષો હોઈ શકે, એ કોષોના ભાગ હોઈ શકે, એટલે સી ઇઝ ધ કરેક્ટ આન્સર લઈ શકો. 22 નંબર, આનુવંશિક દ્રવ્યના રસાયણમાં પરિવર્તન પ્રેરીને તેના યજમાનના સજીવમાં પ્રવેશ કરાવવું એટલે શું કહેવામાં શું આવે, એ પ્રોસેસને શું કહેવામાં આવે? જનીન ઇજનેરી વિદ્યા તરીકે એને ઓળખીએ છીએ આપણે, બરોબર. ચલો 23, કઈ પ્રક્રિયામાં સુકોષ કેન્દ્રીય કોષોની જંતુરહિત જાળવણી કરીને, કઈ પ્રક્રિયામાં તેની જંતુરહિત જાળવણી કરીને વૃદ્ધિ કરાવીને વધુ માત્રામાં વાયર ટેકનોલોજીકલ નિપજનો ઉપયોગ ઉત્પાદન કરવામાં આવતું હોય છે? તો જૈવ પ્રક્રિયા ઇજનેરી વિદ્યા લઈ શકો છો, જૈવ પ્રક્રિયા ઇજનેરી વિદ્યા. ચાલો આગળ વાત કરીએ. 24, નીચે આપેલ પૈકી કઈ બાયો ટેકનોલોજીકલ નિપજ છે? રસી છે, ઉત્સેચક છે કે એન્ટીબાયોટિક છે? તો બધી એનાથી તો મળી જાય, બધી બધી આવશે. ચલો 25 નંબર, જનીન ઇજનેરી વિદ્યામાં શેનો ઉપયોગ કરી અને પુનઃ સંયોજિત ડીએનએ નું નિર્માણ કરવામાં આવે છે? મતલબ સમજો બેટા, કેવા શું માંગે છે, શેની મદદથી આ કરવામાં આવે છે, મતલબ શેનો એવો તો શું ઉપયોગ કરો તમે, તો જનીનોના ક્લોનિંગ અને જનીનોનું સ્થળાંતરણ આ બંનેનો ઉપયોગ કરી, મતલબ કે જે ક્લોનિંગ વાહકોની વાત થઈ રહી છે બેટા, હું આ રહીએ
બરોબર, બસ એના કારણે તમે આ જે છે પ્રોસેસ કરી શકો છો. ચાલો ડીએનએ બેટા, હમણાં 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 આપણે વાત ના થઈ ડીએનએ જલ વિતરાગીયનું છે, એમાં જલાનું રાગી આવશે બેટા. ડીએનએ જે છે ને જલાનું રાગીયનું છે. મને ઓકે બેટા, હમણાં આપણે વાત ના થઈ પેલા ક્વેશ્ચનમાં ડીએનએ આવશે બેટા, સ્ક્રીન વિઝિબલ છે? ઓકે, ક્યાં ગયો હમણાં પેલો પ્રશ્ન જે છે, ડીએનએ જલાનું રાગીયાણું છે અને જલ વિતરાગીયાણું છે. કોષરસ સ્તરમાંથી પસાર થઈ શકતો નથી, સીએ પ્લસ ટુ વાળું હતું ને. કયો ક્વેશ્ચન હતો આરો? હા, 18 નંબર, કોષ દિવાલના છિદ્ર મારફતે. તો અહીંયા આગળ લખી આપું છું, ડીએનએ જે છે એ જલાનું રાગીયાણું છે. હા, આમાં ભૂલ થઈ હતી આપણી, યાદ રાખજો ડીએનએ જલાનું રાગીયાણું છે ને એટલા જ માટે તે કોષરસ સ્તરમાંથી પસાર થઈ શકતો નથી. હો બરોબર, ચાલો 26 નંબર નો ક્વેશ્ચન આયા છે આપણે. પ્રથમ રિકોમ્બિનેન્ટ ડીએનએ નું નિર્માણ ખાલી જગ્યામાંથી કરવામાં આવ્યું, સાલ્મોનેલા ટાઇફી મુરિયમ માંથી. 27, વિદેશી ડીએનએ નો ટુકડો યજમાન સજીવમાં સ્વયંજનન તેમજ ગુણન પામી શકે છે, આ વાક્ય શું દર્શાવે છે? ડીએનએ નું ક્લોનિંગ છે. ચલો 28, રંગસૂત્રમાં ડીએનએ ના એક વિશિષ્ટ ક્રમને શું કહેવાય? વિશિષ્ટ ક્રમ, તો એને સ્વયંજનન નો પ્રારંભ કહી શકાય, મતલબ કે ડીએનએ સ્વયંજનન થવાની શરૂઆત થઈ રહી છે. 29, ડીએનએ નો ટુકડો ક્યાં સ્વયંજનન પામવાની ક્ષમતા ધરાવતો નથી? નથી પૂછ્યું છે, સજીવના બાળકોષમાં. સજીવમાં તો પામે પણ બાળકોષમાં ના પામે, માતૃકોષમાં બી પામી શકે, બાળકોષ તો એનાથી બને છે ને. 30 નંબર, પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજીમાં ડીએનએ ના ટુકડાને કયા સજીવમાં સ્થળાંતરિત કરવામાં આવતા હોય છે, જેની જાતિ અલગ હોય એટલે વિજાતીય કહેવાય? 31, પ્રથમ રિકોમ્બિનેન્ટ ડીએનએ નું નિર્માણ કોના દ્વારા થયું હતું? સ્ટીનલે કોહેન અને હર્બર્ટ બોયર. હાર્બર્ટ બોયર કે હાર્બર્ટ બોગર, બે અહીંયા જોજો, અહીંયા ભૂલ ના પડે, આ બોયર છે ને આ બોગર છે. બરોબર, હર્બર્ટ બોયર હતા, હર્બર્ટ બોયર, સ્ટેનલે કોહેન અને હર્બર્ટ બોયર. અને પ્રથમ રિકોમ્બિનેન્ટ ડીએનએ નું નિર્માણ કયા, મતલબ કે ક્યારે થયું હતું? તો જોઈ શકો છો બેટા, પ્રથમ ડીએનએ નું નિર્માણ કઈ સાલમાં? 1972 માં થયું હતું. પછી આણ્વિક કાતર તરીકે વપરાતો કયો ઉત્સેચક? રિસ્ટ્રિક્શન ઉત્સેચકો છે, વપરાય રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ અને એક્ઝોન્યુક્લિયસ તરીકે. 34, સ્વયંજનનની ઉત્પત્તિ માટેના યોગ્ય વિકલ્પ પસંદ કરો. ડીએનએ નો સ્વયંજનન બેટા, સ્વયંજનનની ઉત્પત્તિ. બરોબર, તો સજીવમાં વિદેશી ડીએનએ ના ટુકડા ગુણન માટે તે રંગસૂત્રનો ભાવ હોવો આવશ્યક નથી, ખોટું છે. સજીવમાં સ્વજાત ડીએનએ ના ટુકડાના ગુણન માટે, ના સ્વજાત નહીં, વિદેશી ડીએનએ ના ગુણન માટે આવે, વિદેશી ડીએનએ ના ગુણન માટે રંગસૂત્રનો ભાગ હોવો આવશ્યક છે. સી ઇઝ ધ કરેક્ટ આન્સર. રિકોમ્બિનેન્ટ ડીએનએ એટલે શું છે? રિકોમ્બિનેન્ટ ડીએનએ એટલે શું? નવા સ્વયં પ્રતિકૃતિ બનાવતા વલયાકાર ડીએનએ નું ઇન વિટ્રો. ઇન વિટ્રો બેટા, ઇન વિટ્રો, મેં તમને આ પ્રોસેસ બી સમજાવી છે. ઇન વિટ્રો ને ઇન વિવો એટલે શું યાદ હશે તમને? ઇન વિટ્રો મતલબ કે ઇન વિથડ્રો, મતલબ કે ફલન શરીરની બહાર, અને ઇન વિવો, વિવો વિવો ફોન છે, ફોન એટલે શરીરની અંદર. બરોબર, હા, તો 35માં આન્સર ઇઝ દિલ્હી. 36, જનીન પરિવર્તિત સજીવના નિર્માણમાં મૂળભૂત ચરણ જણાવો.
ચરણો કહે મતલબ સ્ટેપ પૂછ્યા છે આપણને, સ્ટેપ કયા કયા થાય? તો સૌથી પહેલું કે ઈચ્છિત જનની યુક્ત ડીએનએ ઓળખ કરવી, હા સત્ય છે, કારણ કે ડીએનએ ને ઓળખીએ ત્યારે તો એને તમે આગળ વધારી શકો છો. પછી ડીએનએ નું ઇન વિટ્રો નિર્માણ, ના એક આમ એક મિનિટ જનીન પરિવર્તિત સજીવના નિર્માણમાં ડીએનએ નું ઇન વિટ્રો કહી શકાય ને બેટા, સાચું છે ને, ઇન વિટ્રો નિર્માણ કહી શકાય, ઇન વિટ્રો નિર્માણ. કારણ કે હમણાં તો જોયું કે નવા સંયોજન પ્રતિકૃતિ બનાવતા વલાકા ડીએનએ નું ઇન વિટ્રો નિર્માણ કરવું, તો બોમ્બે જે છે સાચું કહી શકાય. પછી સી, ઓળખ પામેલા ડીએનએ નો યજમાનમાં પ્રવેશ, હા, અને પ્રવેશેલા ડીએનએ ને જણાવણી અને સ્થળાંતરણ, સાચું છે, એટલે અમદાવાદ ઇઝ ધ કરેક્ટ આન્સર, બધે બધા આવશે. 37 નંબર, ન્યુક્લિયસ ઉત્સેચક ડીએનએ ના અંદર ચોક્કસ સ્થાન પર કાપ મૂકે, ચોક્કસ સ્થાને થી કાપવા માટે રિસ્ટ્રિક્શન એક્ઝો ન્યુક્લિયેઝ, અને ડીએનએ ના છેડા પરથી ન્યુક્લિયોટાઇડ ને દૂર કરવા માટે રિસ્ટ્રિક્શન એન્ડો ન્યુક્લિયેઝ. બરોબર, ચાલો આગળ વાત કરીએ, બોલો બેટા આગળ. એમસીક્યુ નંબર 38. એન્ડોન્યુક્લિયસ ચોક્કસ જગ્યાએથી કાપ મૂકે છે, મન કહું છું ને, મને લાગી જ રહી છે, જો ઊંધું કરી નાખ્યું આપણે, ટીક ઊંધું કરી નાખ્યું, ડીએનએ ને ચોક્કસ જગ્યા ઉપરથી કાપ મૂકે તો એ એન્ડોન્યુક્લિયસ, અને અંત છેડા પરથી ન્યુક્લિયોટાઇડ દૂર કરે તો એ એક્ઝોન્યુક્લિયસ. બરોબર, હવે કમ્પ્લીટ, હવે રેડી. આ એક આપણે ઊંધું સીધું થઈ ગયું હતું, બાકી કાંઈ થયું નતું. અને જો ઉભારો આમાં બી એક મિનિટ, ડીએનએ અંત છેડા પરથી નીકળે, ઓકે આ બરોબર છે. 39, એન્ટીબાયોટિક જનીનો વાહક સાથે જોડવાનું, જોડવાનું તો લાઇગેઝ આવશે, જોડવા માટે લાઇગેઝ આવશે. 40, હિન્દ ટુ નો ઓળખ ક્રમ જણાવો, હિન્દ ટુ તો ડીએનએ ના એક ચોક્કસ બિંદુ પર કાપો કે જ્યાં 6 બેઝ ના જોડ એક નો ક્રમ આવેલો હોય, એટલે બોમ્બે ઇઝ ધ કરેક્ટ આન્સર કહી શકાય. કહી શકો બોમ્બે, બરોબર છે, કારણ કે ડીએ જે 6 અણુ વાળો અણુ હોય, મતલબ કે 6 કાર્બન વાળો 6 જગ્યા હોય ને, 6 બેઝ નો ક્રમ, ત્યાં આગળથી જ એને કાપે છે. પછી ઇકોલાઈ બેક્ટેરિયા ફીઝની વૃદ્ધિને અવરોધવા માટે જવાબદાર ઉત્સેચક કઈ સાલમાં શોધાયો હતો? વર્ષ પૂછ્યું છે, 1963. પછી ઈસ્વેરેશિયા કોલાઈ ઇકો આર વન, ઈસ્વેરેશિયા કોલાઈ આરવાય 39 નું પૂરું નામ કહેવાય, એમાં ઇકો અને આર વન અનુક્રમે શું સૂચવે છે? તો ઇકો એટલે ઈસ્વેરેશિયા કોલાઈ, અને આર વન એટલે કે એની જાતિ સૂચવે છે. બરોબર, ચલો 43, પેરિન્ડ્રોમિક શૃંખલાને નીચે પૈકી કોણ ઓળખે છે? જાતિ આવશે કે પ્રજાતિ આવશે બેટા? જાતિ આવે કે પ્રજાતિ આવે? અરે બોલો બેટા શું આવે? ઇકો આરઆઈ માં પ્રથમ અક્ષર આર જે છે ને, એ જાતના નામ ઉપરથી લેવામાં આવેલો છે. મતલબ શોર્ટમાં કહું ને તમને, ઈશ્વરેશિયા કોલાઈ આર વાય 30, તો એમાં ઇકો એટલે ઈશ્વરેશિયા થયું, અને પછી છેલ્લે જે આ 13 છે ને, 13 નો મતલબ એવો થાય કે એને 13માં નંબરના જોડમાંથી એને અલગ કરવામાં આવેલું છે, એનો મતલબ એવો થાય છે. અને ઇકો આરઆઈ માં આર એ જાતના નામ ઉપરથી લેવામાં આવેલ છે, એટલે જાતિ કહેવાય ને, જાતિ બેટા, એને જાતિ કહેવાય. ઇકો આર વન માં આર જે છે ને એ જાતિ છે, અને વન 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 જે છે એને 13 કહેવાય, ઇકો આર આઈ ઇકો આર વાય 13 કહેવાય એકચ્યુઅલીમાં, તો 13 નંબર ઉપરથી એને અલગ કરવામાં આવેલ છે એવું કહેવાય, પણ આર જે છે એ જાતિ થાય, નોટ પ્રજાતિ, ધ્યાનમાં રાખજો. આર ને જાતિ કહેવાય, પ્રજાતિ નહીં. હા
ઈશ્વરે છે કોલાઈ આર વાય 13 ઈશ્વરે છે કોલાઈ એનું આ નામ છે આર જે છે જાતિ છે અને 13 જે છે એને 13માં નંબરના ક્રમમાંથી અલગ કરવામાં આવેલ આ એનો ક્રમ છે ચાલો 43 પેલેન્ડ્રોમિક સુંદરને નીચે પૈકી કોણ ઓળખે છે તો રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ પ્રથમ સુંદર રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ તો ઇન ધ ટુ પ્રતિબંધિત ઉત્સેચકોની હાલમાં કુલ સંખ્યા કેટલી ઉપલબ્ધ છે પ્રતિબંધિત ઉત્સેચકોની 900 છે અને એમાંથી 230 જેટલી જાતને અલગ કરવામાં આવેલ છે એટલે 46 માં અમદાવાદ આન્સર આવે બે બે એક 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 લીટીમાંથી પૂછેલ છે બે બે 47 રિસ્ટ્રિક્શન ઉત્સેચકોનું કાર્ય જણાવો ડીએનએ ને શૃંખલાની કોપી કરવું જોડાણ કરવું આરએનએ નું જોડાણ કરવું કે ચોક્કસ ક્રમની ઓળખ કરવી બોલો શું કહેવાય બોલો બેટા આજે જવાબ નહીં આવતો રિસ્ટ્રિક્શન ઉત્સેચકો બે પ્રકારમાં હતા હા તો એ ડીએનએ ની શૃંખલાની લંબાઈનું નિરીક્ષણ કર્યા પછી જે લોકો કાર્ય કરે છે મતલબ પેલા લંબાઈ જોવાય ને પછી કાર્ય કરે એટલે શોર્ટમાં તમને અહીંયા આગળ આન્સર શું આવે એમ કહેવા જો ને તો ચોક્કસ ક્રમની ઓળખ કરે પછી એને યોગ્ય જગ્યાએથી કાપે કાપ્યા પછી જોડે અને છેલ્લા ક્રમથી ન્યુક્લિયોટાઇડ ને દૂર કરે એટલે દિલ્હી થઈ શકાય અહીંયા આગળ આન્સર 48 રિસ્ટ્રિક્શન ઉત્સેચકો કયા પ્રકારના ઉત્સેચકમાં સમાવિષ્ટ છે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ એઝિસ ન્યુક્લિયસિસ અમદાવાદ જેલ ઇલેક્ટ્રોફોરેસિસમાં માધ્યમ તરીકે શેનો ઉપયોગ થાય છે એગેરોઝ એગેરોઝ જેલ વાપરવામાં આવે ને પછી કાપેલા ડીએનએ ના ટુકડાને કઈ પદ્ધતિ દ્વારા અલગીકૃત કરી મતલબ કે છૂટા પાડી શકાય તો જેલ ઇલેક્ટ્રોફોરેસિસ પછી કયા ઉત્સેચક દ્વારા કાપવાથી પ્રાપ્ત થતા ડીએનએ ના કંડો સમાન પ્રકારના ચીપકુ છેડા જે છે એ દર્શાવે છે તો રિસ્ટ્રિક્શન ઉત્સેચકોની મદદથી કાપવામાં આવે તો પછી પેલિન્ડ્રોમિક સંખ્યાના પૂરક કપાયેલા પ્રતિરૂપ સાથે કયા બંધ જે છે આવેલા હોય છે તો હાઇડ્રોજન બંધ દ્વારા એ લોકો જે છે જોડાતા જોવા મળે છે પછી આવે 53 ડીએનએ લાઇગેઝ નું કાર્ય જણાવો લાઇગેઝ ડીએનએ લાઇગેઝ બે છેડાઓને જોડવાનું કાર્ય કરે છે એટલે અહીંયા આગળ તમે લઈ શકો છો બોમ્બે વાહક ડીએનએ ટુકડાને ઇચ્છિત ડીએનએ સાથે જોડવું 54 ડીએનએ શૃંખલાનો ક્રમ કે જે બેવડી શૃંખલામાં પાછળ અને આગળ વાંચન કરે છે તેને પેલિન્ડ્રોમિક ક્રમ કહેવાય બેટા પછી નીચે આપેલ કઈ શૃંખલા પેલિન્ડ્રોમિક ક્રમ સૂચવે છે છે સૂચવે છે તો જી એ એ ટી ટી સી આ બાજુ ના પેલું નહીં આવે પછી સી ટી ટી એ એ જી ખોટું છે સી ટી ટી એ એ જી સી ટી ટી એ સી 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 ઇઝ ધ કરેક્ટ આન્સર કારણ કે જુઓ જી એ એ ટી ટી સી જી એ ટી ટી સી કોઈ પણ રીતે વાંચો બંને ક્રમ સરખા થશે સી ઇઝ ધ કરેક્ટ આન્સર 56 એગેરોઝ ક્યાંથી મેળવવામાં આવે છે એગેરોઝ 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 જેલ બોલો દરિયાઈ નિંદણ આવે બેટા દરિયાઈ નિંદણ બેઠી ચોપડી ની લાઈન છે દરિયાઈ નિંદણ માંથી એને અલગીકૃત કરવામાં આવે છે યસ 57 ડીએનએ ના ટુકડાને ક્યાં સંયોજન વડે અભિરંજિત કરી શકાવવામાં આવે છે તો ઇથિડિયમ બ્રોમાઇડ અભિરંજિત ડીએનએ ના કયા કિરણો વડે નિરાચ્છાદન કરવામાં આવે કયા કણો તો યુવી કિરણો પછી કયા રંગના ટુકડા આપે તો નારંગી રંગના પછી ડીએનએ ના ટુકડાને એગેરો જેલમાંથી કાપીને જેલના ટુકડા કરવાની પ્રક્રિયાને શું કહેવાય જેલ ઇલેક્ટ્રોફોરેસિસ કહેવાય પણ ટુકડા કરવાની પ્રોસેસ છાલન બી કહેવાય ચાલો આગળ વાત કરીએ 61 હવે પેલું ક્લોનિક વાહકો વાળું આવે ને પેલી આકૃતિ વાળા પ્રશ્નો ચાલુ થઈ આવે ચાલો પ્લાઝ્મિડ ના સ્વયંજનન માં ભાગ લેતા પ્રોટીન નું સંકેતન કોણ કરે છે પ્લાઝ્મિડ ના સ્વયંજનન માં ભાગ લેતો પ્રોટીન નું સંકેતન કરતો ઉત્સેચક કયો આવશે બોલો આરોપી આવે આરોપી રોપ અમદાવાદ અમદાવાદ 3 ડેસ એન્ડ 5 ડેસ અલગ છે 55 માં ડી જોઈ લો બેટા અહીંયા 3 ડેસ છેડો અહીંયા 1 મિનિટ અહીંયા 3 ડેસ છેડો છે અહીંયા 5 ડેસ છેડો છે તો અહીંયા 3 ડેસ આવવો જોઈએ અને 5 ડેસ અહીંયા આવવો જોઈએ
તો બદલી નાખો, કદાચ મિસ્ટેક થઈ ગયો હોય ટાઈપિંગમાં કે પ્રિન્ટિંગમાં, આ રીતે થઈ શકે. હા તો થઈ શકે ને. ઉભારો 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 ઉભારો, તમને ક્રમ કરી આપું. અહીંયા આગળ છે ને આપણે ઊંધો ક્રમ વિચારીએ છીએ, આ આ સુધારવાની જરૂર છે જ નહીં એકચ્યુઅલીમાં. કેમ કે ટેક્સ્ટબુકમાં જે આપ્યું છે ને, આપણને ખ્યાલ હશે જો યાદ હોય તો બેટા, કે 5-3 ડેઝ પહેલું આપ્યું છે અને એમાં તમને આપ્યું છે GAATTC. હવે તમે ઊંધું કરો તો અહીંયા આગળ 5 ડેઝ થાય ને અહીંયા આગળ 3 ડેઝ થશે તમારું, બરોબર છે? તો અહીંયા આગળથી તમારું કરવું પડશે અહીંયા આગળ ઊંધાથી GAATTC, બરોબર. તો 3-5 ડેઝ કયો ક્રમ થાય? CTTAAG, ઓકે. અને 5-3 ડેઝ GAATTC, એટલે અહીંયા આગળ તમારે 5-3 ડેઝ કરવું પડે. બાકી ઓકે છે આન્સર. હવે રેડી ને? પ્રિન્ટિંગ કદાચ ટાઈપિંગમાં એરર કદાચ થોડી ઘણી થઈ ગઈ હોય એના રીઝન્સથી આ થાય, બાકી તો નહીં. ચલો કેટલા હતા આપણે? હા 62. ઈ કોલાઈમાં પસંદગીમાં રેખક કયા છે? ટેટ્રાસાયક્લિન, એમ્પિસિલિન, ને બધા છે, બધા છે. ક્લોનિંગ વાહક તરીકે કોનો ઉપયોગ કરવામાં આવે છે? પ્લાઝમિડનો, વેક્ટર, બધાનો. એક મિનિટ, ફૂગ સિવાયના, ફૂગ સિવાયના, એટલે દિલ્હી ઇઝ ધ કરેક્ટ આન્સર. 64. પસંદગીમાં રેખકનો ઉપયોગ પરિવર્તનીય વૃદ્ધિ માટે પસંદગીમાં અનુમાપન માટે કરવામાં આવે છે બેટા. અમદાવાદ ઇઝ ધ કરેક્ટ આન્સર. 65. જોડાયેલા ડીએનએની નકલોની સંખ્યાના નિયંત્રણ માટે કોણ જવાબદાર છે? તો કે સ્વયંજનનની ઉત્પત્તિ, જોડાયેલા છે એટલા માટે. પછી વાહકમાં સ્વયંજનનની શરૂઆત કરવા માટેની સ્થાન ઉપર ક્યાંથી થાય છે, મતલબ ચાલુ ક્યાંથી થાય છે એમ પૂછ્યું છે, તો સ્વયંજનની ઉત્પત્તિથી ચાલુ થાય છે શરૂઆત. રંગસૂત્રીય ડીએનએના નિયંત્રણથી સ્વતંત્ર બેક્ટેરિયા કોષોમાં સ્વયંજનન પામે છે, તો ક્લોનિંગ વાહક દ્વારા બેક્ટેરિયા કે પ્લાઝમિડ, બધા આવશે. 68. PBR 322 માં બામ H1 કયા સ્થાન પર આવેલ છે? બામ H1 બેટા યાદ હોય તો પછી આકૃતિમાં બામ H1 ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્સ ઉપર, અને એમાં પણ એક બીજું એક આવેલું હતું જાર જો યાદ હોય તો, SAL1 આવેલું હતું, SAL1 અને બામ H1 બે આવેલા હતા. ચલો PBR 322 માં PST1 કયા સ્થાન ઉપર આવેલું હોય? એમ્પિસિલિન રેઝિસ્ટન્સ ઉપર કહેવાય એને, એટલે અમદાવાદ ઇઝ ધ કરેક્ટ આન્સર. અને એની સાથે સાથે PVU1 પણ બીજું એક આવેલું હતું. PST1 અને PVU1 બંને 64 ફરી જોઈ લો બેટા. પસંદગીમાં રેખકનો ઉપયોગ પરિવર્તનીય ઘટકને દૂર કરે છે. એક મિનિટ. અપરિવર્તનની ઓળખ આપે છે, તે અપરિવર્તનીય ઓળખ આપે ને તેને દૂર કરવામાં મદદરૂપ હોય, એટલે સી થાય ને. હા 64, સોરી સી થાય ને, સી થાય ને, કારણ કે એમાં કેવું જોઈએ કે અપરિવર્તનીયની ઓળખ થતા તેને દૂર કરવા માટે મદદરૂપ કરે, એટલા જ માટે તે પરિવર્તન પામી અને પસંદગીમાં આપતું જોવા મળે છે. તો એક મિનિટ, એની પછીનું એ અમદાવાદ બી સાચું જ છે કે પસંદગીમાં અનુમતિ આપતું હોય છે, પસંદગીમાં વૃદ્ધિ માટે અનુમાન આપે છે, તો એ બી સત્ય જ છે ને બેટા. અપરિવર્તનીય ઓળખ થતા તેને દૂર કરે છે ને મદદરૂપ હોય, તો એક મિનિટ, સી પણ સાચું તો થાય જ છે, સી બી સત્ય જ છે, કારણ કે પસંદગીમાં રેખક જે છે ને એની આવશ્યકતા ત્યારે થાય કે જે અપરિવર્તનીય ની અપરિવર્તન જે છે ને એને ઓળખ કરે અને એને દૂર કરવા માટે મદદરૂપ પણ હોય છે, અને એટલા જ માટે પસંદગીમાં રેખકની વૃદ્ધિ માટે પણ એ અનુમતિ આપતું હોય છે, એટલે દિલ્હી પણ સાચું છે. હા ખોટું પૂછે સેન્ટેન્સ, હા એવું પૂછી શકે કે ખોટું સેન્ટેન્સ કયું છે. એક મિનિટ બેટા, દિલ્હી બી સાચું જ છે, પરિવર્તનીય વૃદ્ધિ માટે પસંદગીમાં અનુમતિ આપે છે, તો સાચું જ છે ને, અનુમતિ આપે જ છે. એ સેન્ટેન્સ અને દિલ્હી સેન્ટેન્સ બંને લગભગ લગભગ સેમ જ છે ને. હા તો પસંદગીમાં રેખકનો ઉપયોગ માટે ખોટું વિધાન જણાવો એવું પૂછાય તો તમારો આન્સર અહીં બોમ્બે થાય, કેમ કે પરિવર્તનીય ઘટકોને નહીં અપરિવર્તનીય ઘટકોને દૂર કરે, એટલે બોમ્બે થઈ શકે આન્સર એવું પૂછે. રેડી?
હા એટલે અહીં દિલ્હી આન્સર થાય, અરે દિલ્હી ક્યાં, સોરી બોમ્બે આન્સર થાય. રેડી? ખોટો વિધાન યાદમાં રાખજો, પ્રશ્નમાં થોડીક મિસ્ટેક છે. 70 નંબર, બામ H1 જ્યાંથી પ્લાઝ્મિડને કાપે છે ત્યાં જનીનમાં ખાલી જગ્યા માટેના અવરોધકો આવેલા હોય. બામ H1 માં બેટા હમણાં જોયું, ટેટ્રાસાયક્લિન અવરોધક જનીનો, અમદાવાદ. 71, PBR 322 માં પુનઃસંયોજન ન પામતા ઘટકો કયા સ્થાન પર વૃદ્ધિ પામ્યા છે? તો કેમ્પિસ લેના અને ટેટ્રાસાયક્લિન, બે બે. નીટ 2020 નો કે 21 નો પ્રશ્ન છે આ? નીટ 2020 કે 21 નો પ્રશ્ન છે. નિવેશી નિષ્ક્રિયતા કોને કહેવામાં આવે છે? આર ડીએનએ ને બીટા કેલેક્ટ્રોસાઇટેઝ ઉત્સેચકની સાંકેતિક શૃંખલામાં પ્રવેશ કરાવ્યા બાદ બીટા કેલેક્ટ્રોસાઇટેઝ ઉત્પન્ન કરતું જનીન નિષ્ક્રિય થઈ જાય છે, એને નિવેશી નિષ્ક્રિયતા તરીકે ઓળખવામાં આવે છે. એટલે અમદાવાદ ઇઝ ધ કરેક્ટ આન્સર. 73, જો બેક્ટેરિયાના પ્લાઝ્મિડમાં પ્રવેશ ના હોય તો રંગ, જો આ ગજબ પ્રશ્નો સાંભળજો બેટા, લીટી લીટી પ્રશ્નો કાઢ્યા છે. પ્લાઝ્મિડમાં નિવેશ ન હોય તો રંગસર્જક પદાર્થની હાજરીમાં ભૂરા રંગની વસાહતોનું નિર્માણ કરે છે, યાદ હશે. બે થી લીટી છે, સી ઇઝ ધ કરેક્ટ આન્સર. 74, બેક્ટેરિયાની દ્વિસંયોજિત ધન આયનની સારવારમાં તેમાં શું ફેરફાર થાય છે? બોલો શું ફેરફાર થશે? તો કે ડીએનએ નો બેક્ટેરિયલ કોષ દિવાલમાં આવેલા છિદ્રો દ્વારા પ્રવેશ. 75, બેક્ટેરિયા કોષને ડીએનએ ના સ્વીકાર હેતુ સક્ષમ બનાવવા શેની સારવાર આપવામાં આવે છે? કેલ્શિયમની. અને ડીએનએ તમને ખબર છે બેટા, ડીએનએ ઋણ વીજભારિત અણુ છે, નેગેટિવ વીજભાર ધરાવે. 76, સામાન્ય કોષોને કેન્સરગ્રસ્ત કોષોમાં પરિવર્તિત કોણ કરે? રિટ્રોવાયરસ. એગ્રોબેક્ટેરિયમ ટ્યુમેફેશન્સ કઈ વનસ્પતિ માટે રોગકારક છે? એક મિનિટ, છે દ્વિદળી વનસ્પતિ માટે. 78, જો બેક્ટેરિયાના પ્લાઝ્મિડમાં નિવેશ હાજર હોય તો કોઈ રંગ ઉત્પન્ન ના થાય, અને નિવેશ ગેરહાજર હોય તો ભૂરા રંગની વસાહત સર્જે છે. 79, ડીએનએ નો કયો ગુણધર્મ કોષસ્તરમાં? ડીએનએ જલાનુરાગી અણુ છે, હજી હમણાં આપણે વાત થઈ છે બેટા. બોમ્બે ઇઝ ધ કરેક્ટ આન્સર. 80 નંબર, પુનઃસંયોજિત ડીએનએ ને કોષમાં દાખલ કરવા માટે કઈ સારવાર અપાય છે? બરફમાં રાખવામાં આવે, પેલું ખબર છે તમને, અલગ 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 પ્રોસેસ કરવામાં આવતી, એક સાથે બરફમાં રાખવામાં આવતું, ઠંડુ પાડવામાં આવતું, પાછું એને બરફમાં મૂકવામાં આવતું, ઠંડુ પાડવામાં આવતું, એટલે બરફમાં રાખવામાં આવે. પણ 42 અંશે. 81, કઈ વિવિધ પુનઃસંયોજિત ડીએનએ ને પ્રાણી કોષના કોષ કેન્દ્રમાં સીધું જ અંતક્ષેપણ કરાવવામાં આવે છે? સીધે સીધું દાખલ કરવાનું છે, સૂક્ષ્મ અંતક્ષેપણની પ્રોસેસ કહેવાય એને. 82, જનીનને સ્ફોટક પદ્ધતિમાં લઘુ તીવ્ર વેગીય કણો દ્વારા આવરિત ડીએનએના કોષો ઉપર મારો કરવા માટે કઈ ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે? ધાતુ બેટા યાદ હોય તો ટંગસ્ટન, સોનું અને કેલ્શિયમ. કેલ્શિયમ ના આવે, બાકી ટંગસ્ટન અને સોનું બે આવે. 83, બધા જ સજીવમાં આનુવંશિક દ્રવ્ય ન્યુક્લિક એસિડ ડીએનએ આરએનએ બે. 84, કોષોને તોડીને ખોલતા ડીએનએની સાથે અન્ય કયા બૃહદ અણુઓ બહાર આવે છે? મતલબ કે કયા બૃહદ અણુઓ હોય છે? લિપિડ, પોલિસેક્રાઇડ, આરએનએ, ત્રણે ત્રણ બૃહદ અણુ છે. 85, બેક્ટેરિયાના કોષોને કયા ઉત્સેચકની સારવાર દ્વારા મેળવી શકાય? લાઇસોઝાઇમ ઉત્સેચક કહેવાય બેટા. 86, રિસ્ટ્રિક્શન ઉત્સેચકો દ્વારા થતા પાચનની પ્રગતિ જાણવા માટે કોનો ઉપયોગ કરાય છે? પાચન કેટલું થયું છે? તો એગેરોસ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ નો, કે મોટા ટુકડાઓ જે છે એ નથી કરે અને નાના ટુકડાઓ જે છે વધુ દૂર જતા જોવા મળે છે. 87, ડીએનએ નું અવક્ષેપણ કઈ રીતે કરાય છે? ઠંડો ઇથેનોલ ઉમેરજો. 88, પ્રોટીનને કયા ઉત્સેચકની સારવારથી દૂર કરવામાં આવે? પ્રોટીએઝ. લિપિડ માટે લાઇપેઝ. ચલો, આરએનએ ને કયા ઉત્સેચકની સારવારથી દૂર કરી શકાય છે? આરએનએ છે, આરએનએ રિબોન્યુક્લિએઝ. અરે એમાં એમાં ઠીક થઈ ગયો, આન્સર રિબોન્યુક્લિએઝ આવશે. પછી ફૂગના કોષોને કયા ઉત્સેચકની સારવાર દ્વારા મેળવી શકાય? બોલો
ફૂગ છે ફૂગ એક બી નહીં કારણ કે કાઇટિનેઝ આવે કે એ તો આપ્યું નથી એકાણું ફૂગના કોષોને એક મિનિટ સોરી વનસ્પતિના કોષોને કયા ઉત્સેચકની સારવાર દ્વારા મેળવી શકાય વનસ્પતિના કોષો છે તો સેલ્યુલેઝ ડીએનએના અણુ કયા વિદ્યુત ધ્રુવ તરફ ગતિ કરે ડીએનએ પોતે ઋણ વીજભારિત છે એટલે ગતિ કરશે ધન તરફ કારણ કે નેગેટિવ જે છે એ પોઝિટિવ તરફ આકર્ષાય છે 93 પીસીઆર નું પૂરું નામ પોલિમરેઝ ચેઇન રિએક્શન મતલબ અમદાવાદ પછી જીન ટેક્સી જનીનોની ટેક્સી બસ એટલે પ્લાઝમિડ વિનૈસર્ગીકરણની ક્રિયા માટે ખાલી જગ્યા હું સેલ્સિયસ એ પીસીઆર બેટા ગોખી મારવી પીસીઆર ગોખી મારવી હમણાં મને યાદ કરાવજો આમાંથી આઈએમપી આઈએમપી ટોપિક કહી દઉં તમને હમણાં આખા ચેપ્ટરના કે જેમાંથી દરેક વર્ષે એક પ્રશ્ન ફિક્સ જ હોય છે બરોબર ચલો વિનૈસર્ગીકરણની પ્રક્રિયા 90-95 સેલ્સિયસ તાપમાને ચલો એની પછી થર્મસ એક્વેટિક્સ નામના બેક્ટેરિયામાંથી નીચે પૈકી કયો ઉત્સેચક અલગ કરવામાં આવેલ છે થર્મસ એક્વેટિક્સ માંથી ડીએનએ પોલિમરેઝ આવશે 97 પીસીઆરમાં કયા ઉત્સેચકનો ઉપયોગ થાય થર્મોસ્ટેબલ ડીએનએ પોલિમરેઝ ટેક પોલિમરેઝ કે આપેલ તમામ બધા આવશે 98 ડીએનએ પોલિમરેઝ ઉત્સેચકને પ્રાઇમરને વિસ્તૃત કરવા ખાલી જગ્યાનો ઉપયોગ કરે છે તો ડીએનએ ટેમ્પલેટ અને ન્યુક્લિઓટાઇડ બંને આવે અને 99 પૂર્ણ સંયોજિત ટેકનોલોજીનો અંતિમ છેલ્લો હેતુ નીચે પૈકી કયો છે ગ્રાહી કોષોમાં અભિવ્યક્ત થતા જનીનની ઓળખ ઈચ્છિત પ્રોટીનનું ઉત્પાદન વિપુલ પેદાશ માટે જૈવભઠ્ઠીનો ઉપયોગ બધા આવશે છે આઈએમપી ટોપિક લખી આપું છું જોઈ લેજો બેટા થોડાક આ ચેપ્ટર માટે જેમાંથી ફિક્સ એમસીક્યુ છે જેમાંથી ફિક્સ જ છે ટોપિક્સ સૌથી પહેલા આઈએમપી ટોપિકની વાત કરું ને તો એમાં પેલી જે જનીન ઇજનેરી વિદ્યા અને એના રિલેટેડ જે બી ક્લોનિંગ વાહકો ને એનું જે બેઝિક ઇન્ફોર્મેશન આપેલી છે કે જનીનોનું સ્થળાંતરણ ને એ એટલે પહેલું લખું છું હું તમને બેઝિક ઇન્ફોર્મેશન પ્રસ્તાવનામાં પછી જે આપ્યું છે બાયોટેકનોલોજીના સિદ્ધાંતોમાં એ રહીએ એકવાર વાંચી લેવી એની પછી રિકોમ્બિનેન્ટ ડીએનએ માં સૌથી પહેલું આ પોલિન્ડ્રોમિક શૃંખલા માટે આ ન્યુક્લિયોટાઇડ એટલે રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ ની વાત કરું છું એમાંથી પૂછાય છે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો એની સાથે સાથે પોલિન્ડ્રોમિક શૃંખલા એ પછી સીધું તમને યાદ હોય તો પુનઃસંયોજિત ડીએનએ ને ડીએનએ ટેકનોલોજીમાં નિરૂપણ કરવું એટલે પુનઃસંયોજન એટલે લગભગ આખું ચેપ્ટર છે જ પણ તમને કહી દઉં છું એકવાર કે પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી એમાંથી ઉત્સેચકો કેવું કઈ પૂછાય છે જેલ ઇલેક્ટ્રોફોરેસિસ નું કાર્ય ખાલી યાદ રાખવું કે શું થતું જોવા મળે છે બરોબર એની પછી આખું પીબીઆર 322 ગોખી મારવું કયા આગળ કયા સ્થાન ઉપર શું આવેલ છે બધું જ કયા સ્થાન ઉપર શું છે પછી પેલું ઈશ્વરેશ કોલાઈ RY13 વાળું અને પીસીઆર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પીસીઆર છે બેટા દર વર્ષે પૂછાય છે આમાંથી પ્રશ્ન ફિક્સ છે પીસીઆર કારણ કે એમાંથી દર વર્ષે એક પ્રશ્ન આવે જ છે 99 જોઈ લઉં બેટા પુનઃસંયોજિત ટેકનોલોજીનો અંતિમ છેલ્લો હેતુ નીચે પૈકી કયો છે અંતિમ હેતુ ને ઈચ્છિત પ્રોટીન નું ઉત્પાદન યસ હા બેટા ઈચ્છિત પ્રોટીન નું ઉત્પાદન યસ દિલ્હી નહીં આવે હા એ ભૂલ થઈ છે ઈચ્છિત પ્રોટીન નું ઉત્પાદન આવશે રેડી હવે બોલો ચાલો આગળ વાત કરીએ હવે જોડકા 30 વાળી લાઈનમાં ખબર ના પડી કઈ 30 વાળી એટલે ખબર ના પડી 30
ઓકે આ 30 જે હોય એ નંબર લખતા જાઓ. બધા આવશે ને બેટા આમાં. કારણ કે ઈચ્છિત ધણીને પેલા ડીએનએ ઓળખ્યો, ડીએનએ ઓળખ્યા પછી ઓળખ પામેલ ડીએનએ. અચ્છા ઓકે સમજી ગયો. રિકોમ્બિનેન્ટ ડીએનએ નું અહીંયા આગળ વાર્તા નથી કરી એટલે બોમ્બે નહીં આવે. રિકોમ્બિનેન્ટ ડીએનએ ની અહીંયા આગળ વાત કરેલી નથી એટલે બોમ્બે નહીં આવે. ખાલી એ બી અને સોરી એ સી અને ડી જ આવશે બેટા. સોરી સી ઇઝ ધ કરેક્ટ આન્સર. ના બેટા બી ના આવે. બી અહીંયા આગળ આવશે જ નહીં, કારણ કે ડીએનએ નું ઇન વિટ્રો નિર્માણ છે તો એ તો રિકોમ્બિનેન્ટ ડીએનએ નું નિર્માણ કરવામાં આવે છે ને. અહીંયા તો જનીન પરિવર્તિત સજીવોના મૂળભૂત સ્ટેપ ની વાત કરેલી છે. ચરણ કયા કયા છે તો પહેલું ચરણ તો ઈચ્છિત જનીનોને ડીએનએ નો ઓળખ કરવી, ઓળખ્યા પછી એનો યજમાનમાં પ્રવેશ કરાવવો, પ્રવેશ કર્યા પછી ડીએનએ યોગ્ય જગ્યાએ જાળવણી કરવી અને સ્થળાંતર કરાવવું. બોમ્બે નહીં આવે બેટા, એ બી અને ડી નહીં આવે. પછી કઈ એટલે કે બી સેન્ટેન્સ, હા બી સેન્ટેન્સ ના આવે બેટા. હા બી સેન્ટેન્સ ના આવે. કેમ કે એ વસ્તુ આપણને રિકોમેન્ડ ડીએનએ ની આપી દીધી છે, બાકી હાથી તો છે જ પણ બી સેન્ટેન્સ નહીં આવે એમ. એટલે આન્સર આપણો અહીંયા આગળ આ ક્વેશ્ચનમાં સી થાય. પછી રેડી બોલો બેટા. હેલો ઓકે ચાલો તો જોડકા જોઈ લઈએ જો હોય તો. ઓકે 36 ડીએનએ લાઇગેઝ બે અણુને જોડવા માટે એટલે સૌથી પહેલા કપાયેલા ડીએનએને જોડી દે છે એટલે એસ આવશે. રિસ્ટ્રિક્શન એન્ડો ન્યુક્લિએઝ શું કરશે, ચોક્કસ જગ્યાએ કાપ મૂકશે. એક્ઝોન્યુક્લિએઝ અંત ભાગના છેડાથી દૂર કરશે. પોલિમરેઝ 5 days to 3 days એટલે અમદાવાદ ઇઝ ધ કરેક્ટ આન્સર. 37 ક્લોનિંગ વાહક શું છે, વાહક ક્લોનિંગ વાહક પ્લાઝમિડ અને બેક્ટેરિયોફેજ બંને વાહક છે. પછી પસંદગીમાં રેખક તરીકે તો એમ્પેસ લેનાર ને ટેટ્રાસાઇક્લિન લેનાર બે બરોબર. પછી પ્રતિકૃતિ બનાવતા વાહકો તો ઇકોલાઈ અને ક્લોનિનની જગ્યાઓ માટે તો ટીઆઈ પ્લાઝમિડ ને રિટ્રોવાયરસ. બસ તો WXYZ બધા સળંગે સળંગ આવશે એટલે દિલ્હી. રેડી હવે બે જ છે પ્રશ્નો લગભગ, બે જ જોડકા આલ્યા છે આમાં તો. બોલો બેટા રેડી. ડાઉટ કરો કઈ બી. 37 જોડકું. ક્લોનિંગ વાહક તરીકે પ્લાઝમિડ અને બેક્ટેરિયોફેજ ને લેવામાં આવે ને બેટા. પસંદગીમાં રેખક કયા કયા છે, એમ્પેસિલિન અને ટેટ્રાસાઇક્લિન આરબીએ. પ્રતિકૃતિ બનાવવા માટે ઇકોલાઈ નો યુઝ કરવામાં આવે છે અને ક્લોનિંગ ની સાઇટ
લગભગ કમ્પ્લીટ હશે આજનો સેશન હું અહીંયા આગળ ડન કરી રહ્યો છું બેટા.